પીછું પાયેલી છે. જી 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 રુઝાનજી, આ બાબત પર આપનું શું માનવું છે? વિરાજબેનનો લુક આઉટલુક બિલકુલ પરફેક્ટ છે, પ્રેક્ટિકલ આઉટલુક છે. કારણ કે આ થઈ રહ્યું છે, તમને મને બધાને ખબર છે, દેખાય છે ને, સાચી બી વાત છે. કે પેલી એ જ વિચારે કે ભાઈ એક પુરુષ સારો હેરાન કરતો બીજા ચાર તો પાછળ લાવે છે ને, જે બધું નેગેટિવ થાય છે બધું જ પોઝિટિવ વાત છે, સારી વાત છે. પણ હવે અલ્ટિમેટલી આ વર્ષોથી આપણે કરી રહ્યા છીએ, અલ્ટિમેટલી આનું રિઝલ્ટ જે સી જે તમે કરતા હો રિઝલ્ટ એવું જ આવે, બરોબર છે? એટલે ને, અને બીજી વાત કહી દો કે અત્યારે પેલો આ બધું મીડિયાના લીધે આ બી કહું છું, આ કેસમાં બી સુલા સુલા કરશે, કારણ કે પ્રેશર છે. પછી પાછું એકાદ વર્ષ પછી છ મહિના પછી પાછા નાટક ચાલુ થઈ જશે. એટલે વોટ આઈ વોન્ટ, આપણે કોઈના ઘર તોડાવવા નથી. પણ હવે અગર માની લો કે સુલા કરીને જાય છે, માની લો એક્ઝામ્પલ આપું છું તમારે, કારણ કે એનું ધર્મ છે ને, એ કર્તવ્ય છે, કારણ કે આપણને વર્ષોથી શીખવામાં આવ્યું છે. પોલીસ પોલીસ શું કર્તવ્ય કરે છે, એ એનું કર્તવ્ય કરે છે, ને આપણે આપણું કરશું. પણ હવે હવે હું એ બહેનોને ખાસ એટલે કહેવા માંગુ છું કે હવે એવું થાય, પાછા જાય છે ને પાછું થાય છે, તો એ લોકોએ અવાજ એટલે ફરી ઉપાડવાની જરૂર છે, ફરી પોલીસ સ્ટેશન જવાની જરૂર છે. કારણ કે અગર એ લોકો ચૂપ બેસે તો પેલો શું કરશે, પેલો કહેશે કે આ ગભરાઈ ગઈ, ના દબાઈ ગઈ. બીજી વાત કે અગર આજની તારીખમાં તમે અગર આ કેસ લેવા, ઘણા કેસીસ લો કે આ બહેનો જાય, કારણ કે સી ધેર ઇન ધર ઓન કમ્ફર્ટ ઝોન, એટલે જે બી છે, કારણ કે પહેલાથી શીખવાડું છે કે ભાઈ આ તારું ઘર અને મા બાપ, પછી આ તારું ઘર, તારે જીવવાનું બી અહીંયા ને મરવાનું બી અહીંયા. હવે જયારે આ શીખવાડું છે, પણ હવે આ બધી બહેનોને મારે કેવું છે કે તમે કોમ્પ્રોમાઇઝ કરીને જાઓ, વાંધો નથી, પણ આજ પછી તમે તમારા પગ પર ઉભું રહેવાની કોશિશ કરો. કહો કે ભલે હું આવું છું પાછી, પણ હવે હું ક્યાંક નાની મોટી જોબ કરીશ, બરોબર? જોબ કરવાથી બે ફાયદો થાય છે. એક તો તમે તમારા પગ પર ઉભા રહો છો, તમારે કોઈના ગુલામ નથી બનવાનું હતું. બીજું, આખા દિવસ સાસુના ત્રાસથી તમે દૂર છો, કારણ કે આપણી સાસુની વાત કરવાની બાકી છે, હું આવું છું. એટલે એનાથી શું ફાયદો થાય કે તમે જ્યારે પગ પર ઉભા રહો છો, તમે દુનિયા જુઓ છો. જ્યારે તમે, કારણ કે અત્યાર સુધી તમે દુનિયા નથી જોઈ, તમારા મમ્મી પપ્પાની દુનિયા જોઈ ને આ તમારા પતિની દુનિયા જોઈ, જ્યારે તમે દુનિયા જોવા લાગશો એટલે ધીરે ધીરે તમારો કોન્ફિડન્સ વધશે. ના, હું એટલે કહી રહી છું, કારણ કે એક્ઝામ્પલ એક નાનો આપીશ કે મારી ઓફિસમાં પહેલે છોકરી, આ એક્ઝામ્પલ રિલેટેડ ડાયરેક્ટ નથી પણ ઇનડાયરેક્ટ રિલેટેડ છે, કે પહેલે મારી ઓફિસમાં જે છોકરીઓ જોબ કરવા આવતી હતી ને, સાહેબ વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહીને આવતી હતી. અમારી મારી ઓફિસમાં હવે સાહેબ બે વર્ડથી ત્રીજું વર્ડે બોલી ના શકે, પણ ધીરે ધીરે મહિનામાં એવી તૈયાર થઈ જાય કે સ્માર્ટ બની જાય, કારણ કે લોકો દુનિયા જોઈ, દુનિયાદારી જોઈ. એટલે મારે આટલા બે પોઈન્ટ બહેનોને ખાસ કહેવા. જી જી રુઝાનજી, પરંતુ અહીંયા સૌથી પહેલા જે મહિલા હોય છે તેને પોતાના માતા પિતાનો સપોર્ટ જોઈતો હોય છે, જે અહીંયા નથી મળતો, અને કારણ એનું કારણ હોય છે સમાજ. ક્યાંક ને ક્યાંક માતા પિતા જો મહિલાને સપોર્ટ કરવા માંગતા હોય, પોતાની બાળકીને સપોર્ટ કરવા માંગતા હોય, છતાં પણ સમાજના ડરથી એ લોકો નથી કરી શકતા, તો અહીંયા સૌથી વધારે જે અગત્યનો રોલ માતા પિતાને ભજવવાનો હોય છે એ નથી ભજવી શકતા, તો એટલા માટે પણ ક્યાંક આ મહિલાઓ અહીંયા ડરી જતી હોય છે. તમારી 110% સાચી વાત. માતા પિતા સમાજના ડરથી ઘણીવાર પોતાની બીજી છોકરી પરણી નહીં શકે, આના ડરથી પેલીને શહીદ બલી ચડાવી દે છે પેલીને. એટલે ઘણીવાર તમે માતા પિતાઓને આવું મોટું મોટું સાંભળે છે કે શરમ કરો ને તમે, કારણ કે માતા પિતા સપોર્ટ નથી કરતા, અને એટલે નથી સપોર્ટ કરતા કારણ કે એ લોકોના બી માઇન્ડમાં વર્ષોથી જેમ કીધું કે માએ બી ખાધી હશે બે ત્યારે, એટલે ચાલી હશે ગાડી, આવું ખાઈ પીને ખાઈ પીને, એટલે પેલી કહે કે હવે તું એ ખાઈ પીને ગાડી ચલાય. પણ હવે અત્યારે જમાનો હવે કહી દો, એ ખાઈ પીને ચલાવવાનું જૂનું હતું, એક લિમિટ હતી. હવે લિમિટ, કારણ કે થેન્ક્સ ટુ આ મોબાઈલ, યુ નો, આપણે ગ્લોબલી બધું આઉટલુક થઈ ગયું છે, એટલે મોબાઈલ પર બી બહુ બધું આડું અવળું ચાલી રહ્યું છે. એટલે લોકોની હજી એ વિકૃત બુદ્ધિ, અનફોર્ચ્યુનેટલી શું છે, એક તો ઇકોનોમિકલ પ્રેશર, સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ કહેવાય, પછી પેલા બધું દારૂબારૂ બીજી બધી આઈટમો વધી ગઈ છે, લેડીઝવાળી આઈટમો વધી ગઈ છે, એટલે હજી છોકરાઓની જે માનસિકતા છે હજી બગડતી રહી છે. પહેલાના જમાનામાં આટલી ખરાબ માનસિકતા નહીં હતી જે અત્યારે થઈ રહી છે, એટલે હજી વધારે અત્યાચારો થઈ રહ્યા છે. અને હવે હું સાસુના પોઈન્ટો કહી દઉં કે સાસુના પોઈન્ટમાં એવું થઈ રહ્યું છે કે ભલે અત્યારે મને અગેન કહું છું કે જેમ આપણે સ્ત્રી સ્ત્રીની દુશ્મન કહે છે, હું કહું છું પુરુષના દુશ્મન બી છે, પણ આપણે કોઈ દિવસ ડિસ્કસ નથી કરતા કે પુરુષના દુશ્મન છે, કારણ કે આપણે એમાં પડવા નથી માંગતા. પણ લોકો સ્ત્રીને બદનામ કરવા માટે પડવા માંગે છે, પણ અત્યારે સ્ત્રીને પુરુષનો સવાલ જ નથી ઉઠતો. અગર સાસ, કારણ કે સાસુનો શું છે, નવી કોઈ વાત નથી, બધા જાણે છે કે જ્યારે છોકરો પરણે છે ત્યારે સાસુ સૌથી વધારે ઇન્સેક્યોર થાય છે, કે કારણ કે સાસુ એટલે સિન્સ્યોર થાય, કારણ કે એ અગેન કે ભાઈ છોકરો તને, કારણ કે પેલો હસબન્ડ મરી જાય તો ધ્યાન તો પેલા છોકરાએ સાસુનું એટલે મમ્મીનું રાખવાનું છે, એટલે એ હંમેશા એના છોકરાને કંટ્રોલ કરવા માંગે છે, એને માથામાં બધું નાખવા માંગે છે. મારી પાસે બેન એવા ઘણા કેસીસ છે, છોકરો ઓકે છે, એને વાઇફ જોડે કોઈ ખાસ પ્રોબ્લેમ નથી, પણ પેલી સાસુ એના પહેલા દીકરાને રોજ કાન ભંભેર નીકળે કે આ કરે છે, પેલી કહે આવ 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 આવ, એટલે ઓબ્વિયસલી પેલો કંટાળી જાય, ને કોઈક વાર સાસુની સાઈડ લે, કોઈક વાર મમ્મી પેલી વાઇફની સાઈડ લે, કંટાળી ગઈને ઘણા લોકો પછી હેરાન થાય છે, અલગ વાત છે. એટલે હું બહેનોને કહું છું કે બહેનો ભણેલા ગણેલા છો, કંઈક જોબ કરવા જાઓ, ભલે હાફ ડે ની જોબ કરો, મળી રહે છે આજકાલ મોલ બોલમાં બહુ ખુલ્લી જોબો પડી છે, હાફ ડે બી મળે છે, કોલ સેન્ટરમાં મળે છે, તો તમે તમારા પગ પર ઉભા રહો, એટલે સાસુનો ત્રાસ બી ઓછો થાય ને તમે ઇન્ડિપેન્ડન્ટ રહી શકો.